યુથ એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 ઇંગ્લિશ એમાં યુનિટ 2, કાલે આપણે યુનિટ 1 જોઈ ગયા હતા, હવે આજે આપણે યુનિટ 2 શીખીશું. ડેન્ટલ હેલ્થ ડેન્ટલ એટલે દાંતની અને હેલ્થ એટલે કે સારવાર અથવા તો એનું સ્વાસ્થ્ય. દાંતનું સ્વાસ્થ્ય વિશે આખા પાઠનું નામ છે દાંતનું સ્વાસ્થ્ય. તો હવે પાઠનું નામ સ્વાસ્થ્ય અંગે છે અને એ પણ દાંતના, તો આખા પાઠમાં દાંત વિશે કંઈક આપેલું છે. પાઠની શરૂઆત કરીએ. મારી પાસે ચોપડી છે, તમે પણ તમારી ચોપડી લઈને બેસજો. કોઈ અઘરા સ્પેલિંગ લાગે તો એ સ્પેલિંગના ઉચ્ચાર અને અર્થ લખતા જજો. હું પણ અહીંયા અઘરા સ્પેલિંગ છે એના અર્થ લખતી જઈશ. પાઠની શરૂઆત કરીએ. સોનિયા નામની એક છોકરી છે. હેડ અ સેવિયર ટુથેચી. સેવિયર એટલે કે દુખાવો હોવો, ટુથેચી એટલે કે દાંતનો. સેવિયર દુખાવો, ટુથેચી દાંતનો દુખાવો. સોનિયાને દાંતનો દુખાવો હતો. હેડ આપેલું છે એટલે હતો. શી કુડ નોટ ઈટ એનીથિંગ નોર કુડ શી ગો ટુ સ્કૂલ. શી કુડ નોટ ઈટ એટલે કે ખાઈ શકતી ન હતી. એનીથિંગ એટલે કે કંઈ પણ, તે કંઈ પણ ખાઈ શકતી નહોતી. અને કુડ શી ગો ટુ સ્કૂલ, અને તે શાળાએ પણ જઈ શકતી ન હતી. ગો એટલે કે જવું, અને તે શાળાએ પણ જઈ શકતી ન હતી. સ્ટડિંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેઇન. સ્ટડિંગ એટલે કે અભ્યાસ કરવો એટ હોમ એટલે કે ઘરે વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ. ઇમ્પોસિબલ એટલે કે અશક્ય હોવું. ડ્યુ ટુ એટલે કે ને કારણે, ડ્યુ ટુ ને કારણે, અથવા તો તમે એને બીજો અંગ્રેજી શબ્દ આપી શકો, બીકોઝ જેનું ગુજરાતી છે, ને કારણે. શેના કારણે એ ઘરે ભણી શકતી ન હતી? તો પેઇન એટલે કે દુખાવાના કારણે. દુખાવાને કારણે તે ઘરે પણ ભણી શકતી ન હતી. શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો. શી વોઝ નોટ એબલ એટલે કે સક્ષમ ન હતી. ટુ સ્લીપ એટલે કે સૂવા માટે, અને તે સૂવું પણ તેના માટે સક્ષમ નહોતું એટલે કે સૂઈ શકતી પણ ન હતી. ત્યારે સોનિયા બોલવાની શરૂઆત કરે છે. ઉમા, ઇટ ઇઝ અનબિયરેબલ. ઉમા, અરે મા, ઇટ ઇઝ અનબિયરેબલ. અનબિયરેબલ એટલે કે અસહ્ય. અનબિયરેબલ, અસહ્ય. તે મારા માટે ખૂબ જ અસહ્ય છે, એટલો એને દુખાવો થતો હતો દાંતનો. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ, સેડ હર અંકલ અશોકભાઈ. વી એટલે આપણે, મસ્ટ એટલે જોઈએ, વિઝિટ એટલે મુલાકાત, ડેન્ટિસ્ટ એટલે કે દાંતના ડૉક્ટરની. સેડ હર અંકલ, તેના કાકાએ કહ્યું, અને તેના કાકાનું નામ છે અશોકભાઈ. અશોકભાઈ તેના કાકાએ કહ્યું કે આપણે ડૉક્ટરની મુલાકાત લેવી જ જોઈએ. ધ સેમ ઇવનિંગ દે વર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિંગ ઓફ ડૉક્ટર બંશી શર્મા ઇઝ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડૉક્ટર. ઓકે, ડૉક્ટર શર્મા ફૂલ સ્ટોપ આપેલું છે. એની પછીનું વાક્ય આપણે પછી જોઈએ. ધ સેમ ઇવનિંગ, અને એ જ સાંજે, દે એટલે તેઓ, વર એટલે હતા, એટ એટલે પર, ડેન્ટલ એટલે દાંતના, કેર એટલે કે સારવાર, ક્લિનિક એટલે કે દવાખાના પર, ઓફ ડૉક્ટર શર્મા એટલે કે ડૉક્ટર શર્માના, ઓફ નોનીનું ના, ડૉક્ટર શર્માના દાંતના સારવારના દવાખાને હતા. એટલે કે તે જ સાંજે તેઓ ડૉક્ટર શર્માના દાંતના દવાખાને હતા. ડૉક્ટર બંશી શર્મા, અને જે શર્મા હતી એનું નામ હતું બંશી, ઇઝ અ યંગ એટલે યુવાન, એન્ડ કોમ્પિટન્ટ એટલે કે હોશિયાર, ક્લેવર. હોશિયાર, તમે કોમ્પિટન્ટનું બીજું ગુજરાત અંગ્રેજી લઈ શકો, ક્લેવર. ક્લેવર એટલે પણ હોશિયાર. હોશિયાર ડૉક્ટર હતી બંશી શર્મા. ડૉક્ટર બંશી શર્મા જ્યારે ત્યાં પહોંચે છે ત્યારે ડૉક્ટર બંશી શર્મા કહે છે, હેલો યંગ લેડી, યુવાન છોકરી, એટલે કે જે સોનિયા છે એને કહે છે, યુવાન છોકરી, નમસ્તે. વોટ ઇઝ ધ મેટર વિથ યુ. વોટ એટલે શું, મેટર એટલે કે બાબત, વિથ યુ એટલે કે તારી સાથે. તારી સાથે શું બાબત છે અથવા તો શું સમસ્યા છે. બાબત પણ કહી શકાય, સમસ્યા પણ કહી શકાય.
તને શું સમસ્યા છે? એવું ડૉક્ટરે પૂછ્યું. સોનિયા વિથ ડિફિકલ્ટી, વિથ ડિફિકલ્ટી, વિથ એટલે સાથે, ડિફિકલ્ટી એટલે કે મુશ્કેલીની સાથે. ઉમા, આહ ડૉક્ટર, આ ડૉક્ટર, આઈ હેવ અ ટેરેબલ ટૂથ એચી. હવે આ બધા એ દુખાવામાં થતા અવાજો નીકળી જાય છે જ્યારે બોલવાનો ટ્રાય કરે છે ત્યારે, કારણ કે બોલી પણ શકતી નથી. જે આગળ કહી જ દીધું છે, જો ખાઈ શકતી ન હોય તો એ બોલી પણ ન શકતી હોય. ઉમા, આહ ડૉક્ટર, આઈ હેવ ટેરિબલ ટૂથ એચી. આઈ એટલે મને, હેવ એટલે છે, ટેરિબલ એટલે કે ભયાનક, ટેરિબલ ભયાનક. ટૂથ એચી એટલે કે દાંતનો દુખાવો. મને ભયાનક દાંતનો દુખાવો છે ડૉક્ટર શર્મા, આઈ કેન સી, હું જોઈ શકું છું. એટલે એ જોઈ શકે છે, એટલે જ્યારે સોનિયા બોલે છે ને ત્યારે એના મોંમાંથી એવા શબ્દ નીકળી જાય છે, ઉમા, આ ડૉક્ટર, તો એ શબ્દ પરાણે પરાણે બોલી શકે છે. એટલે કહે છે કે હા, હું જોઈ શકું છું જેવું તેવું મને દેખાય છે. લેટ મી ચેક ઇટ, લેટ એટલે ચાલ, મી એટલે મને, ચેક એટલે તપાસ કરવા દે, ઇટ એટલે કે તેની, ચાલ હવે મને તપાસ કરવા દે. સીટ ઇન ધ ચેર પ્લીઝ, સીટ એટલે બેસ, ઇન ધ ચેર એટલે કે ખુરશીમાં બેસ, પ્લીઝ મહેરબાની કરીને. સોનિયા સીટ્સ ઇન ધ ડેન્ટલ ચેર, સોનિયા સીટ્સ એટલે બેસે છે, ઇન ધ ડેન્ટલ ચેર એટલે કે દાંતની એ ચેર, ચેર એટલે કે ખુરશીમાં, એ દાંતની એ ખુરશીમાં બેસે છે. ધ ડૉક્ટર સ્વિચ ઓન ધ હેડલાઇટ્સ, ધ ડૉક્ટર સ્વિચ એટલે કે શરૂ કરે છે, સ્વિચ ઓન શરૂ કરે છે, હેડલાઇટ્સ એટલે કે તેના માથા પરની જે લાઇટ્સ છે એ શરૂ કરે છે. દેન ડૉક્ટર શર્મા કહે છે, નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ, નાવ એટલે હવે, ઓપન એટલે ખોલો, યોર એટલે તારું, માઉથ એટલે મોઢું, હવે તું તારું મોઢું ખોલ એન્ડ સે, સે એટલે કે આ, અને કહે છે કે તારું મોઢું ખોલ અને આહનો ઉચ્ચાર કર, આહ બોલ. ત્યારે સોનિયા ઓપનિંગ હર માઉથ અ લિટલ બેટ સ્લોલી, ઓપનિંગ હર માઉથ, હર એટલે તેણીનું, માઉથ એટલે મોઢું, ઓપનિંગ ખોલે છે, તે તેનું મોઢું ખોલે છે, લિટલ બીટ જરા અમથું, બીટ એટલે જરા, થોડું થોડું, સ્લોલી એટલે કે ધીમેથી. અને સોનિયા એ પોતાનું મોઢું ધીમેથી ખોલે છે અને બોલવાનો પ્રયત્ન કરે છે આ, ત્યારે કહે છે, સોરી, માફ કરજો ડૉક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન, આઈ કાન્ટ ઓપન, ઓપન એટલે કે ખોલવું, અને કાન્ટ છે એટલે કે શકવું નહીં, હું ખોલી શકતી નથી, માય માઉથ એટલે કે મારું મોઢું, એની વાઇડર, એની એટલે કે આના કરતાં વધારે, અને વાઇડર એટલે કે પહોળું, આગળ વાઇડર સ્પેલિંગ આવી ગયો, વાઇડર એટલે પહોળું, આનાથી વધારે હવે હું મારું મોઢું ખોલી શકતી નથી. ધેન ધીઝ, ધેન એટલે ના કરતા, અને ધીઝ એટલે કે આના કરતા, બે પ્રકારના ધેન હોય, એક ટી એચ એ એન અને બીજું ટી એચ ઈ એન. આ ધેન જે છે એ સરખામણી માટે વપરાતો શબ્દ છે, અને આ જે ધેન છે એ સમય દર્શાવવા માટે વપરાતો છે શબ્દ છે, જેનું ગુજરાતી થાય ત્યાર પછી. ધેન, ના કરતા, એન્ડ ધેન, ત્યાર પછી, આના પછી, તેના પછી. આના કરતાં હવે વધારે હું મોઢું પહોળું કરી શકતી નથી, કાન્ટ નહીં કરી શકું. ડૉક્ટર શર્મા કહે છે, દેટ્સ ઓકે, દેટ્સ ઓકે એટલે કે કંઈ વાંધો નહીં, બરાબર છે. મૂવિંગ ધ માઉથ મિરર, મૂવિંગ એટલે કે હવે જે પ્રક્રિયા કરી રહ્યા છે, બોલ્યા વગર જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા એણે કૌંસમાં આપેલી છે. મૂવિંગ ધ માઉથ મિરર, મૂવિંગ એટલે કે થોડું અમથું ખસેડું, માઉથ એટલે મોઢાને, મિરર એટલે કે કાચની તરફ, એના મોઢાને એ કાચની તરફ ખસેડે છે. શા માટે? પ્રોબ ઇન સોનિયાસ માઉથ, પ્રોબ એટલે કે તપાસવાનું સાધન, સોનિયાસ માઉથ એટલે કે સોનિયાના માઉથમાં નાખે છે. એટલે એ સોનિયાના માઉથને, ધારો કે કાચની ઉપર હોય તો કાચની તરફ એના માઉથને ખસેડે છે, અને પછી ત્યાંથી એને કાચની સામેના ભાગમાં દેખાય કે મોઢાની અંદરની બધી વસ્તુ લાઇટ હોય. પછી એ પ્રોબ, પ્રોબ એટલે એક પ્રકારનું સાધન છે, અહીંયા તપાસવાનું સાધન, દાંતની અંદર તપાસવાનું સાધન, દાંતના
સાધન. આઈ કેન સી, હવે એ જોઈ શકે છે. આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર પ્રી મોલર. બ્લેક સ્પોટ, બ્લેક એટલે કાળો અને સ્પોટ એટલે કે ડાઘ. સ્પોટ, ડાઘ. એન્ડ ઓન પ્રી મોલર, પ્રી મોલર એટલે દાંત, નાની દાંત, નાની દાંત. હું તારી નાની દાંતમાં એક કાળો ડબ્બો, એક કાળો ડાઘ જોઈ શકું છું. આઈ સી એટલે કે જોઉં છું. આઈ કેન સી નથી આપેલું, આઈ સી, જોઉં છું તારી નાની દાંતમાં એક કાળા ડાઘને. There seems to be a cavity. There seems, there એટલે ત્યાં, seems એટલે દેખાય છે, cavity એટલે કે એક પ્રકારનો ખાડો, cavity ખાડો, there એટલે ત્યાં, ત્યાં હું એક ખાડો જોઉં છું. અશોકભાઈ કહે છે startled, startled એટલે કે આશ્ચર્યના ભાવ સાથે કંઈક કહેવું. start લેડ, આશ્ચર્ય, જેને આ સ્ટાર્ટલેડનું બીજું સિનોનિયમ થાય સરપ્રાઈઝ, જેનું ગુજરાતી થાય આશ્ચર્ય થવું, નવાઈ પામવી. આશ્ચર્યની સાથે કહે છે અ કેવિટી, ખાડો. ડૉક્ટર શર્મા કહે છે યસ અ કેવિટી. એન્ડ ક્વાઇટ અ બિગ વન, ક્વાઇટ અ બિગ વન એટલે કે ઘણી મોટી, ક્વાઇટ અ બિગ વન, ઘણી મોટી સમસ્યા છે. આ એક ઘણી મોટી સમસ્યા છે. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન ટુડે. આઈ એટલે હું, પ્રિસ્ક્રાઇબિંગ એટલે કે લખાણ આપવું, દર્શાવવું, રજૂ કરવું. પ્રિસ્ક્રાઇબિંગ, જણાવવું. સમ એટલે થોડી, મેડિસિન એટલે દવાઓ. એન્ડ ટુડે એટલે કે આજે. સલાહ આપી પણ કહી શકો, જે ડૉક્ટરનું જે કાગળ હોય એ કાગળમાં એ મેડિસિન લખી દે છે. તો પ્રિસ્ક્રાઇબિંગ જણાવું છું, સમ એટલે થોડી, મેડિસિન એટલે દવાઓ, ટુડે એટલે કે આજે. આજે હું તને થોડી દવાઓ કહું છું. ધ પેઇન વિલ સબસાઇડ બાય ટુમોરો. સબસાઇડ એટલે કે ઓછો થવો, દૂર થવો. સબસાઇડ, ઓછું થવું, રિમૂવ કરવું પણ થાય, ઓછું કરવું, દૂર કરવું, એકદમ એનો નાશ કરી દેવો, નાશ તો નહીં, ઓછું કરવું, ઘટાડવું, ડિક્રીઝ. બાય ટુમોરો એટલે કે કાલે, અને આ દુખાવો કાલે ઓછો થઈ જશે. વિલ સબસાઇડ્સ એટલે કે ઓછો થઈ જશે. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. ઓનલી ધેન, માત્ર ત્યાર પછી જ. ફર્ધર એટલે કે આગળની, અને ટ્રીટમેન્ટ એટલે કે સારવા. ઇઝ પોસિબલ એટલે કે શક્ય છે, અને માત્ર ધેન એટલે કે ત્યાર પછી, માત્ર ત્યાર પછી જ આગળની સારવાર શક્ય છે. કેન યુ કેમ બેક ટુમોરો, સોરી કેમ નહીં, કમ. કેન યુ કમ બેક ટુમોરો, કેન યુ, શું તું. કેમ, કમ એટલે આવી શકે, બેક એટલે પાછી, ટુમોરો એટલે કે આવતીકાલે, શું તું આવતીકાલે પાછી આવી શકે. અશોકભાઈ ત્યારે કહે છે આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. આઈ વિલ બી, આઈ એટલે હું, વિલ બી હશ, આઉટ ઓફ સ્ટેશન એટલે કે સ્ટેશનની બહાર, બહાર ગામ. ટુમોરો એટલે કે આવતીકાલે, હું આવતીકાલે બહાર ગામ હશ. ડૉક્ટર શર્મા, વેલ સોનિયા કેન કમ અલોન. વેન સોનિયા, વેલ સારું, સોનિયા કેમ અલોન, અલોન એટલે કે એકલી. સોનિયા એકલી આવશે. શી ઇઝ અ બ્રેવ ગર્લ. શી એટલે તેણી, ઇઝ એટલે છે, બ્રેવ એટલે બહાદુર, ગર્લ એટલે કે છોકરી. સોનિયા એ બહાદુર છોકરી છે. સોનિયા કહે છે યસ ડૉક્ટર, હા ડૉક્ટર, આઈ વિલ હેવ ટુ, આઈ વિલ હેવ ટુ એટલે કે હું અહીંયા કાલે આવીશ. વિલ હેવ એટલે કે હું અહીંયા કાલે તમારી મુલાકાત માટે આવીશ. હવે પછીના દિવસે બીજા વિભાગમાં આપણે આ હતો પાર્ટ વન, કે સોનિયાને જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ વિશે એ લોકો જાણવા જાય છે.
ડૉક્ટર એને સલાહ આપે છે કે બીજા દિવસે આપણે મુલાકાત લેશું. હવે બીજા દિવસે સોનિયા જાય છે. બીજા દિવસની વાત આપણે બીજા વિભાગમાં કરીશું.